વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 9 SS ચેપ્ટર 10 નું સરકારના અંગો એ એકમની આપણે વાત કરવાની છે એની અંદર આપણે અગાઉ શું ભણ્યા એકવાર યાદ કરી લઈએ તો આપણે સૌથી પહેલા જે ભણ્યા એની અંદર બરાબર મુખ્ય પ્રધાન અને પ્રધાન મંડળ વિશે વાત કરી હતી કે મુખ્ય પ્રધાન મતલબ કે મુખ્ય મંત્રી બરાબર એમની પસંદગી કોણ કરે છે તો રાજ્યપાલ કરતા હોય છે ને મુખ્યમંત્રીની સલાહ સૂચના પ્રમાણે બરાબર બીજા પ્રધાન મંડળો જે છે એમની પસંદગી કરવામાં આવતી હતી બરાબર પછી આપણે એવું પણ જોયું હતું કે ચાર પ્રકારના મિસ્કે ચાર કક્ષાના પ્રધાન હોય છે કયા કયા હતા તો કેબિનેટ રાજ્ય કક્ષાના પ્રધાન નાયબ કક્ષાનો સંસદીય સચિવ બરાબર છે તો એના વિશે પણ આપણે થોડીક માહિતી મળી હતી પછી છેલ્લે આપણે શું જોયું હતું તો વહીવટી તંત્ર બરાબર વહીવટી કારોબારી વિશે આપણે માહિતી મેળવી હતી છેલ્લે એવી પણ વાત કરી હતી કે લાંચ રૂશ્વતની બરાબર બદલીઓ જે રોકવા માટે જે છે ઘણી લાંચ રૂશ્વત લેવાય છે અને રોકવા માટે બરાબર ગુજરાત સરકારે શું શરૂ કર્યું હતું લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો વિશે માહિતી પણ આપી હતી બરાબર એનો આપણે જે નંબર છે ટેલિફોન નંબર ટોલ ફ્રી નંબર એના વિશે પણ થોડી ચર્ચા કરી હતી બરાબર છે આજે આપણે હવે વાત કરવી છે એની અંદર સ્થાનિક કક્ષાએ શાસન સ્થાનિક કક્ષાએ બરાબર દાખલા તરીકે કોઈ ગામડું હોય એની અંદર બરાબર એ ગામનો વહીવટ કરવા માટે તો ગ્રામ પંચાયત શરૂ કરવામાં આવતી હોય છે એવી રીતે ગામડાઓ ભેગા કરીને તાલુકો બને છે તાલુકાઓની અંદર તાલુકા પંચાયત બનાવવામાં આવે છે પછી એવી રીતે તાલુકાઓ ભેગા થાય એટલે જિલ્લો બને છે અને એની અંદર જિલ્લા પંચાયત હોય છે મતલબ કે ધીરે ધીરે શું કર્યું છે ડિવાઈડ કરવામાં આવે છે એટલે કામ વ્યવસ્થિત થાય કે ભાઈ એક ગામનો વહીવટ કરવા માટે એક ગામનું સંચાલન કરવા માટે એક ગ્રામ પંચાયત બનાવવામાં આવી છે બરાબર તો એવી જે સ્થાનિક કક્ષાની જે શાસન વ્યવસ્થા છે એના વિશે આપણે થોડીક માહિતી આજે મેળવી છે તો ચલો જોઈએ તો કેન્દ્ર સરકારની અનેકવિધ જવાબદારીઓની વચ્ચે એક જ સ્થાનેથી સમગ્ર દેશનું સંચાલન કરવું અત્યંત કઠિન અને કપરું છે બરાબર કેન્દ્ર સરકાર જે છે બરાબર એ ત્યાં બેઠા બેઠા એક જ જગ્યાએ બેસી બધું વહીવટ કરી શકે નહીં એના માટે કામ કરવું અઘરું હોય છે મીન્સ કે કઠિન હોય છે બરાબર કોઈ એક વ્યક્તિને બધું જ કામ સોંપી દેવામાં આવે તે વ્યક્તિ કરી શકે નહીં પણ અલગ અલગ કામ માટે અલગ અલગ વિભાગો પાડવામાં આવે તો એ કામ જલ્દીથી થઈ શકે છે બરાબર એટલે કે કેન્દ્ર સરકારની અનેક જવાબદારીઓની વચ્ચે એક જ સ્થાનેથી સમગ્ર દેશ એક જ સ્થાનેથી એક જ જગ્યાએ બેઠા બેઠા દાખલા તરીકે દિલ્હીથી વાત કરીએ તો દિલ્હીથી બેઠા બેઠા સમગ્ર બરાબર ગામડાઓનું કઈ વહીવટ થઈ શકે નહીં સમગ્ર દેશનું સંચાલન કરવું અત્યંત કઠિન છે અથવા તો કપરું છે વિવિધ સમસ્યાઓ બરાબર ઘણી બધી સમસ્યાઓ હોય છે એની અંદર વિભિન્ન જરૂરિયાતો હોય છે બરાબર વિભિન્ન એટલે અલગ અલગ જુદી જુદી જરૂરિયાતો હોય છે અપેક્ષાઓ હોય છે લોકોની બરાબર વિપુલ વસ્તીની વિપુલ વસ્તી મતલબ કે આપણા ભારત દેશની જે જનસંખ્યા છે એ વિશ્વમાં બીજા નંબર ઉપર છે મીન્સ કે સૌથી વધુ બરાબર વસ્તી ધરાવતો દેશ એ ચીન ને ત્યારબાદ બીજા નંબર પર આપણો ભારત દેશ આવે છે અને વિપુલ વસ્તીની અનેક આકાંક્ષાઓ છે એ બધી જે વસ્તી છે ભારતની એ લોકોની ઘણી બધી અપેક્ષાઓ છે આકાંક્ષાઓ છે બરાબર તો આકાંક્ષાના સુચારુ અને સ્વીકાર્ય ઉકેલ સમયસર થાય તે હેતુસર સત્તાનું વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે સત્તાનું વિકેન્દ્રીકરણ કરવું એટલે કે ભાઈ સત્તાઓની વહેંચણી કરવી કોઈ એક વ્યક્તિ બધી સત્તા લઈ ના બેસે પણ સત્તાને વહેંચવામાં આવે એટલે ગામડામાં ગ્રામ પંચાયત બનાવી દીધી તાલુકામાં તાલુકા પંચાયત બનાવી દીધી જિલ્લામાં જિલ્લા પંચાયત બનાવી દીધી એવી રીતે કામની વહેંચણી કરી આપી છે કારણ કે એટલી બધી વસ્તી છે આપણા દેશની અંદર બરાબર વિપુલ વસ્તી એ લોકોની આકાંક્ષાઓ છે એ લોકોના જે પ્રશ્નો છે એના સોલ્યુશન માટે એમની સમસ્યાઓના નિરાકરણ માટે તો દરેક ગામની અંદર પ્રશ્નો હોય તો એ લઈને દિલ્હી જવાના નથી બરાબર એટલા માટે કે ભાઈ એના ગામમાં જ એના પ્રશ્નોનું સમાધાન થઈ શકે એટલા માટે તો ગ્રામ પંચાયત તાલુકાએ તાલુકા પંચાયત જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત બનાવવામાં આવી છે એટલે કે સત્તાનું વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે સત્તાનું વિકેન્દ્રીકરણ કરવું એટલે ફરી સમજાવું છું કે સત્તાની વહેંચણી કરવી બરાબર અલગ અલગ વ્યક્તિને એની સત્તા વહેંચવી મીન્સ કે સંચાલન કરવા માટે એ લોકોને સત્તાની વહેંચણી કરી આપવી જે થકી જેના કારણે વહીવટી સરળતા વહીવટમાં સરળતા રહે સુગમતા રહે સારી રીતે થાય અને કસરભર્યા અને કસરભર્યા વહીવટ અર્થે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો ઉદ્ભવ થયો અને એના કારણે કરકસરભર્યા જે બરાબર વહીવટ થાય સારો વહીવટ થાય વ્યવસ્થિત વહીવટ થાય એના કારણે બરાબર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનો શું થયો ઉદ્ભવ થયો છે ગામ નગર કે મહાનગર બરાબર ગામ કોઈ એક ગામડાની વાત કરીએ કોઈ એક નગર એટલે કે નાનું શહેર અને મહાનગર એટલે કે મહાનગરપાલિકા
દાખલા તરીકે આપણે કોઈ મહાનગરપાલિકા લઈએ તો અમદાવાદ વડોદરા રાજકોટ સુરત આ બધા એ મોટા મહાનગરો છે અને ત્યાં ઘણી કઈ પંચાયત હોય છે તો મહાનગરપાલિકા હોય છે તો ગામ નગર કે મહાનગરોનો વહીવટ પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સ્થાનિક સ્તરની સંસ્થાઓમાં થાય તેને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કહે છે પ્રશ્ન પૂછી શકાય છે અને પૂછાય પણ છે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કોને કહેવામાં આવે છે એવો પ્રશ્ન પૂછાય છે તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કોને કહેશું તો કે ગામ નગર કે મહાનગરોના વહીવટ પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ચૂંટણી થાય એટલે પોતાના ગામની અંદર બોલાવો કોઈ સરપંચને ચૂંટવામાં આવે પ્રતિનિધિઓ દ્વારા સ્થાનિક સ્તરે જ્યાં રહેતા હોય એ જગ્યાએ સ્થાનિક સ્તરની સંસ્થાઓમાં થાય તેને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કહે છે બરાબર એટલે ખાસ યાદ રાખવાનું છે ફરી સમજાવું છું કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કોને કહેવામાં આવે છે પ્રશ્ન પૂછાય છે તો ગામ નગર કે મહાનગરપાલિકાનો જે વહીવટ પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સ્થાનિક સ્તરની સંસ્થાઓમાં થાય તેને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહેવામાં આવે છે એટલે આ રીતે પ્રશ્ન પૂછે તો તમારે આ રીતે લખાણ કરવાનું છે ભૌગોલિક પ્રાદેશિક વિસ્તારોને વહીવટી સરળતા ખાતર વિભાજિત કરીને તેને સ્થાનિક જવાબદારીઓ તેમજ કાર્યોની સોંપણી કરીને વહીવટ સોંપવામાં આવ્યો હોય છે ભૌગોલિક પ્રાદેશિકતા બરાબર કોઈ એક વ્યક્તિ બેઠો બેઠો બધી જગ્યાએ વહીવટ કરી શકે નહીં એટલે સત્તાનું વિકેન્દ્રીકરણ કર્યું જ્યાં જે ઇલાકામાં જે પ્રમુખ ચૂંટાય એને ત્યાં આગળ બેસાડે એમને કામકાજ સોંપવામાં આવ્યું બરાબર એટલે ભૌગોલિક પ્રાદેશિકતા વિસ્તારને વહીવટી સરળતા માટે વ્યવસ્થિત વહીવટ થાય સરળ થઈ જાય વહીવટ કરવા માટે એના ખાતર વિભાજિત કરીને તેને સ્થાનિક જવાબદારી તેમજ કાર્યની સોંપણી કરીને વહીવટ સોંપવામાં આવ્યો હોય છે એટલે કે સ્થાનિક વ્યક્તિ જે ચૂંટાયો છે એને સ્થાનિક જવાબદારી સોંપી દેવામાં આવે છે કે તમારે તમારા ગામનું વહીવટ સંભાળવાનો છે એટલે દરેક ગામનો દરેક વ્યક્તિ અલગ અલગ વહીવટ કરતો હોય જે મીન્સ કે કામ કરતા હોય છે એટલે પોતાને જવાબદારી સોંપી હોય અને એનો વહીવટ એ સોંપવામાં આવતો હોય છે બરાબર એટલે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા કોને કહે છે એ તમને ખ્યાલ આવી ગયો હશે આગળ શહેરી વિસ્તારમાં નગરપાલિકા શહેરી વિસ્તારમાં શું હોય છે નગરપાલિકા હોય અને મેગા સિટીમાં મેં તમને આગળ વાત કરી એમ અમદાવાદ વડોદરા રાજકોટ સુરત આ બધી જે સિટીઓ છે એ મેગા સિટી કહેવામાં આવે છે બરાબર તો મેગા સિટીમાં શું હોય છે તો મહાનગરપાલિકા તરીકે કામ કરતા હોય છે અહીંયા આગળ આપણે ખાલી ગામ અને નગરની વાત કરી ગામ નગર કે મહાનગર બરાબર અહીંયા આગળ મોટા વિસ્તાર હોય નગર હોય તો નગરપાલિકા મેગા સિટી હોય તો મહાનગરપાલિકા એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહી શકાય છે એટલે સ્થાનિક સંસ્થાઓની સ્થાનિક સંસ્થાઓ કઈ કઈ હોય તો દાખલા તરીકે ગ્રામ પંચાયત જિલ્લા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા બરાબર આ રીતે નિશ્ચિત કરવાની છે એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત મુખ્યત્વે હોય છે તો ગ્રામ્ય વિસ્તારમાં કોણ કોણ હોય છે તો ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત તો શહેરી વિસ્તારોમાં કોણ હોય છે નગરપાલિકા અને મહાનગરપાલિકા આ રીતે ડિવાઈડ કરવાનું છે સમજવાનું છે બરાબર છે એવું પૂછે કે શહેરી વિસ્તારોમાં કઈ કઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તો શહેરી વિસ્તારોમાં નગરપાલિકા અને મહાનગરપાલિકા પછી એવો પ્રશ્ન પૂછે કે ગ્રામ્ય વિસ્તારમાં કઈ કઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હોય છે તો ગ્રામ પંચાયત જિલ્લા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બરાબર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના વહીવટ થકી ગ્રામ્ય કક્ષાએની ચૂંટણી મતદાન ફરજો હક્કો જવાબદારી વહીવટી અને સત્તાધારી કે વિરોધ પક્ષની ભૂમિકાની તાલીમ મળે છે બરાબર એટલે ગ્રામ જે સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે એની અંદર શું શીખવા મળે છે તો વહીવટ થકી અને જ્યારે વહીવટ કરીએ છીએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનો જ્યારે માણસો એનો વહીવટ કરે છે નાગરિકો એનો વહીવટ કરે છે એને ખ્યાલ આવે છે એ શીખે છે શું શીખે છે તો ગ્રામ્ય કક્ષાએ જ્યારે ચૂંટણી થતી હોય તો ચૂંટણી વિશે માહિતી મેળવે છે મતદાન વિશે માહિતી મેળવે છે લોકોની ફરજો કઈ કઈ છે એમને ખબર પડે છે અથવા તો જેની ફરજ છે વહીવટ કરનાર અધિકારી છે અથવા તો જે કોઈ પ્રમુખ ચૂંટાયો હોય કોઈ મંત્રી ચૂંટાયો હોય બરાબર એની ફરજ એને ખબર પડે છે અને હક્કો કયા કયા છે એમની પોતાની જવાબદારીઓ કઈ કઈ છે એ એમને ખ્યાલ આવે છે વહીવટ અને સત્તાધારી કે વિરોધ પક્ષની ભૂમિકાની તાલીમ મળે છે એમને બીજું કહ્યું તો વહીવટ કેવી રીતે કરવો એ ખ્યાલ આવે છે પછી સત્તા જેની ચાલતી હોય જે સત્તા ઉપર આવ્યા હોય એવા અને વિરોધ પક્ષની જે ભૂમિકા છે એમની સામે બીજા જે વિરોધ પક્ષ રહેલો હોય એમની ભૂમિકા જે છે એમને આપતરી વડે એમને તાલીમ મળે છે બરાબર છે તો તાલીમ કઈ કઈ રીતે મળે છે
તો સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે એનો વહીવટ થકી એને જ્યારે વહીવટ કરતા હોય ત્યારે શીખવા મળે. કોઈ પણ કામ આપણે જ્યારે કરતા હોઈએ છે ત્યારે કામ કરતા કરતા ઘણીવાર શીખવા મળતું હોય છે. કોઈ વ્યક્તિ જોડે આપણે કામ શીખવા ગયા તે આપણને શીખવાડે છે એટલે વહીવટ કરતા જ્યારે શીખ્યા તો એવી રીતે શીખે છે કે વહીવટ થકી એ શીખે છે. શું શીખે છે તો ગ્રામ્ય કક્ષાએ ચૂંટણી મતદાન એની ફરજો એના હક્કો એની જવાબદારીઓ બરાબર છે વહીવટી અને સત્તાધારી કે વિરુદ્ધ પક્ષની ભૂમિકાની એ તાલીમ મેળવે છે એટલે સ્વ વિકાસની તક મળે છે. સ્વ વિકાસ એટલે પોતે પોતાનો વિકાસ કરી શકે છે એટલા માટે એને શું ને તાલીમ મળે છે. બરાબર છે એટલે સ્વ વિકાસને શું કરે છે તાલીમ મેળવે છે. આ સંસ્થાઓમાં યોજનાઓના અમલમાં કાયદાની વિસંગતતાથી નીચલા સ્તરે ઊભી થતી સમસ્યાઓને સમજીને ઉપલી કક્ષાએ અમલમાં મૂકતા પૂર્વે પૂરતી કાળજી ચકાસણી અને સુધારણાને અવકાશ રહે છે. બરાબર છે નીચલા સ્તરે બરાબર કોઈ પ્રશ્ન હોય એ સમજ્યા પછી એને ઉપલા સ્તરે લઈ જતા પહેલા એમાં શું સુધારો વધારો કરવો છે પ્રશ્નનો કઈ બાબતો છે કઈ કાળજીઓ લેવાની છે એ બધી જ વસ્તુનો ખ્યાલ આવે છે. મતલબ કે આ સંસ્થાઓમાં યોજનાઓના અમલમાં જ્યારે કોઈ યોજનાઓ અમલમાં મૂકવાની છે એના માટે કાયદાની વિસંગતતાથી જે વિરુદ્ધ બાબતો છે એની નીચલા સ્તરેથી ઉપલા ઊભી થતી નીચલી સ્તરે જે કોઈ સમસ્યાઓ છે જે ઊભી થતી સમસ્યાઓ છે એને સમજવાની છે બરાબર એને ઉપલી કક્ષાએ લઈ જતા ઉપલી કક્ષામાં કક્ષાએ અસલમાં મૂકતા પૂર્વે એટલે કે લઈ જતા પહેલા કોઈ સમસ્યા હોય નીચલા સ્તરે એને ઉપલા કક્ષાએ લઈ જતા પહેલા એને સમજવાની છે એની પૂરતી કાળજી લેવાની છે બરાબર એને ચકાસણી કરવાની છે અને એની અંદર સુધારણા પણ કરવાના હોય છે. કોઈ પ્રશ્ન છે બરાબર છે નીચલા સ્તરે આવે કે ગ્રામ પંચાયતનો કોઈ પ્રશ્ન આવ્યો છે એ પ્રશ્નને જોવાનો છે એને સમજવાનો છે બરાબર જેટલા સુધારા એને એ જ પરિસ્થિતિમાં એ પ્રશ્ન લઈ જવાનો પણ બને એટલે એની અંદર સુધારો વધારો કરવાનો છે અને ઉપલા સ્તર સુધી લઈ જવાનો છે. એટલે એને ઉપલા સ્તર લઈ જતા પહેલા કાળજી રાખવાની છે ચકાસણી કરીને એની અંદર સુધારણા વધારા કરવાના છે. અવકાશ રહેલો છે મીન્સ કે જ્યારે કોઈ યોજના કરવામાં આવતી હોય છે ત્યારે એનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે. તેથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ લોકશાહીની તાલીમ શાળા અને વહીવટી સુધારણાની પ્રયોગશાળા કહેવામાં આવે છે. એટલે પ્રશ્નો પૂછાય છે બરાબર કારણ દર્શાવો અથવા એવું પૂછાય કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ લોકશાહીની તાલીમ શાળા અને વહીવટી સુધારણાની પ્રયોગશાળા છે સમજાવો અથવા તો કારણ આપો એવું કે બરાબર ફરી સમજાવો. પ્રશ્ન કેવો પૂછાય કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ લોકશાહીની તાલીમ શાળા અને વહીવટી સુધારણાની પ્રયોગશાળા કહેવાય છે કારણ આપો. ત્યારે તમારે ઉપરની બાબતો લખવાની છે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના વહીવટી થકી ગ્રામ પંચાયતથી ચૂંટણી મતદાન ફરજો હક્કો અને જવાબદારી વહીવટી અને સત્તાધારી કે વિરોધ પક્ષની ભૂમિકાની તાલીમ મળે છે કે વિરોધ પક્ષની જે ભૂમિકાઓ થાય છે એના માટે આપણને શીખવા મળે છે સ્વ વિકાસની તક મળે છે. આ સંસ્થાઓમાં જે યોજનાઓ અમલમાં મૂકવાની છે એની કાયદાની વિસંગતતાથી કાયદાથી કઈ બાબતમાં વિરોધી છે અને નીચલા સ્તરેથી ઊભી થતી જે સમસ્યાઓને સમજવાને એને ઉપલી કક્ષાએ અસલમાં મીન્સ કે મુખ્ય સ્વરૂપમાં લઈ જવામાં મૂકતા પૂર્વે એટલે મૂકતા પહેલાં પૂરતી કાળજી રાખવાની છે ચકાસણી કરવાની છે અને સુધારણા અવકાશ રહે તેથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ લોકશાહીની તાલીમ શાળા અને વહીવટી સુધારણા પ્રયોગશાળા તરીકે ઓળખવામાં આવે છે કે એનો મતલબ જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે એ લોકશાહીની તાલીમ શાળા છે બરાબર. શું કહેવાય છે લોકશાહીની તાલીમ શાળા એટલે ત્યાં જ બધી વસ્તુઓ તમને શીખવા મળે છે કેવી રીતે વહીવટ કરવાનો છે કયા હક્કો છે કઈ ફરજો છે કઈ જવાબદારી છે એ શીખવા મળે છે બરાબર. અને શીખ્યા પછી એટલે મીન્સ કે લોકશાહી આપણા લોકશાહીનો શું છે લોકો માટે લોકો વડે લોકો થકી ચાલતું શાસન બરાબર. 1992માં યાદ રાખવાનું છે કે 1992માં સમગ્ર દેશમાં એક સરખા પંચાયતી રાજ અને શહેરી સ્વશાસનની સંસ્થાઓ અસ્તિત્વમાં આવી. તો કયા વર્ષની અંદર સમગ્ર દેશમાં એક સરખા પંચાયતી રાજ અને શહેરી સ્વશાસનની સંસ્થાઓ અસ્તિત્વમાં આવી કયા વર્ષમાં તો લખી શકાય છે 1992માં. એટલે કે 1992થી સમગ્ર દેશમાં એક સરખા પંચાયતી રાજ અને શહેરી સ્વશાસનની સંસ્થાઓનો ઉદ્ભવ થયો અથવા તો અસ્તિત્વમાં આવી છે બરાબર. વિદ્યાર્થી મિત્રો એટલે ફરી એકવાર સમજી લઈએ કે કેન્દ્ર સ્થાનિક સ્વરાજ સ્થાનિક કક્ષાએ સ્વશાસન મીન્સ કે શાસનની વ્યવસ્થા કેવી રીતે થાય છે એ બરાબર. તો કેન્દ્ર સરકારની અનેક જવાબદારીઓ છે એમની જવાબદારીઓ વચ્ચે અનેક જે સંસ્થાઓને
સ્થાને સમગ્ર દેશનું સંચાલન કરવું એ કઠિન પ્રશ્ન છે, અત્યંત કઠિન પ્રશ્ન છે, કપરું છે, વિવિધ સમસ્યાઓ છે, વિભિન્ન જરૂરિયાતો છે, અપેક્ષાઓ છે લોકોની, આપણા દેશની વસ્તી વિપુલ છે, ઘણી બધી વધારે વસ્તી છે, અનેક આકાંક્ષાઓ છે, એમને સમસ્યાઓ છે, એમને પ્રશ્નો છે, બરાબર, સુચારો અને કાર્ય સ્વીકાર્ય ઉકેલ સમસ્યા સમયસર થાય તે હેતુથી સત્તાનું વિકેન્દ્રીકરણ કરવામાં આવે છે. મતલબ કે ભાઈ આપણા દેશની વસ્તી એટલી બધી છે કે એમની સમસ્યાઓ છે, એમના પ્રશ્નો છે, ઘણી બધા પ્રકારની સમસ્યાઓ છે, તો એનો ઉકેલ વહેલો થાય એ માટે સત્તાનું વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું હોય છે. બરાબર, ગામ હોય, નગર હોય કે મહાનગર હોય, એનો વહીવટ સારી રીતે થાય અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની નિષ્કર્ષ સ્તરની સંસ્થાઓના થાય તેને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કહેવાય. એટલે આ પણ એક તમારો પ્રશ્ન યાદ રાખવાનો છે. બરાબર, ભૌગોલિક પ્રાદેશિક વિસ્તારોને વહીવટી સરળતા ખાતર શું કરવામાં આવ્યું છે, વિભાજિત કરવામાં આવ્યું છે, મીન્સ કે એનું વિભાજન કરવામાં આવ્યું છે. તેને સ્થાનિક જવાબદારી તેમજ કાર્યોની સોંપણી કરીને વહીવટ સોંપવામાં આવે છે, મીન્સ કે આવ્યો હોય છે. શહેરી વિસ્તારોમાં કોણ હોય છે, તો શહેરી વિસ્તારોમાં નગરપાલિકા અને મેગા સિટીમાં શું હોય છે, તો મહાનગરપાલિકા હોય છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તરીકે. એવી રીતે ગામડાની અંદર ગ્રામ વિસ્તારોમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત હોય છે. બરાબર, તો અહીં સુધી તમારે યાદ રાખવાનું છે. પછી આપણે આગળ જોઈએ કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો વહીવટ થકી અને જ્યારે વહીવટ કરતા હોય ત્યારે ગ્રામ્ય કક્ષાએથી ચૂંટણી, મતદાન, ફરજો, હક્કો, જવાબદારીઓ, વહીવટી અને સત્તાધારી કે વિરોધ પક્ષની ભૂમિકાની તાલીમ મળે છે, સ્વવિકાસની તક મળે છે. આ સંસ્થાઓમાં યોજનાઓના અમલમાં કાર્યતામાં કાયદાની વિસ્તારથી શું થાય છે, વિસંગતતાથી નીચલા સ્તરે ઊભી થતી જે સમસ્યાઓ છે એ સમજવાની છે, એને ઉકેલવાની છે. બરાબર, ઉપલી કક્ષાએ અસરમાં મૂકતા પહેલા જ્યારે તમે નીચેથી ઉપર લેવલ જ્યારે પ્રશ્ન લઈ જાઓ છો ત્યારે એના એ સ્વરૂપમાં રહે મૂકતા પહેલા શું કરવાનું છે, એની કાળજી રાખવાની છે, એની ચકાસણી કરવાની છે, એમને સુધારા વધારા કરવાના છે. બરાબર છે, તેથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાને શું કહેવામાં આવે છે, તો લોકશાહીની તાલીમ શાળા કહેવામાં આવે છે અને વહીવટી સુધારણાની પ્રયોગશાળા કહી શકાય છે. અને 1992માં સમગ્ર દેશમાં એક સરખા પંચાયતી રાજ અને શહેરી સ્વશાસનની સંસ્થાઓનો અસ્તિત્વમાં આવી હતી. એટલે આ પણ ખાસ યાદ રાખવાનું છે. પછી તાલીમ શાળા કેવી રીતે કહેવાય છે એ પ્રશ્ન પૂછી શકાય છે, પ્રયોગશાળા કેવી રીતે કહેવાય છે. બરાબર છે, એટલે તમારે યાદ રાખવાનું છે. બરાબર, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.